श्री सिमंदर स्वामी प्रभु। जय श्री सिमंदर स्वामी प्रभु। हे दादा भगवान, हे दादा भगवान, हे विकराल शासन देवी देवताओं, हे विकराल शासन देवी देवताओं, तीव्री क्षेत्र सर्वे रक्षक देवी देवताओं, प्राप्त संयोगोनो सुमेर साधी फाइलोनो संभावे निकाल करवानी, परम शक्ति आओ शक्ति आओ शक्ति आओ, परम शक्ति आओ शक्ति आओ शक्ति आओ। जय सच्चिदानंद, जय सच्चिदानंद, जय सच्चिदानंद। ये तो पुस्तक आपे छे सत्साधन, जेमनी पासे ना होय ये लोग लई लेजो, આપે છે જેની પાસે હોય નહીં લેતા, વાંચતા ના આવડે લે લેજો, કોઈને ખબર ના પડે ને કે અમને વાંચતા નથી આવડતું, બે ચોપડીઓ ચોપડીઓ વહેંચે ત્યાં સુધી આપણે પગ કરીએ સરસ, અને કોઈને કઈ વાતચીત કરવી હોય પૂછવું હોય તો પૂછજો, અમે કશું જાણતા નથી માટે પૂછાય, પદો એવા છે જબરજસ્ત ભક્તિ ઉત્પન્ન કરે અને આત્મ જ્ઞાન તરફ આપણી વૃદ્ધિ થાય એવા આ પદો છે, આપણે જે ભજનો કહીએ એવું નથી આ, કંઠે બિરાજો હે દાદા, કંઠે બિરાજો હે દાદા। આ કાળમાં એકબીજાને દુઃખ થતું હોય તો વાણીથી બોલ એવા બોલે કે વ્યક્તિ દિવસો નહી મહિનાઓ વર્ષો સુધી એ જાય નહી, અને બહેનોને તો કાળ જે લખાઈ જાય, સમય આવે ત્યારે કે પાછા તે દાડે તમે આ બોલ્યા હતા, તમને કઈ કશું યાદ રહેશે એટલે આ આપણી વાણી કોઈને દુઃખ ન થાય એવી નીકળે, એના માટે આખી આ પદ છે, આ કંઠે બિરાજો હે આત્મ જ્ઞાની પુરુષ
પુરુષની જે વાણી હોય માલિકી વગરની એને પ્રત્યક્ષ સરસ્વતી દેવી કહેવાય છે. જે ફોટો મૂકવામાં આવે સરસ્વતી માતાનો એ તો પ્રતીક છે, પણ જે વાણી સાંભળનારનું કલ્યાણ કરે અને કોઈ પણ ધર્મની વ્યક્તિ હોય એને કિંચિત માત્ર પણ દુઃખ ના થાય એનું પ્રમાણ ના દુભાય એવી વાણી એને પ્રત્યક્ષ સરસ્વતી દેવી કહેવાય. સન્મુખે સરસ્વતી માતા, સન્મુખે સરસ્વતી માતા, સુધરાવ મન વાણી આશા, સુધરાવ મન વાણી આશા, સુધરાવ નિર્દોષી વાણી નિરી
જય સચિદાન જય સચિદાન. આના ત્રણ ચાર દિવસ પહેલા બપોરે મારો દીકરો યુટ્યુબ ઉપર સચિદાનંદ મહારાજનો કોઈ વિડીયો જોઈ રહ્યો હતો. પછી એ મારી પાસે આવ્યો, મને કે આ સંત કોઈ લાલા તો નથી આ, અને જે હોય તો નેપાળ. પછી એને કહ્યું કે મને પછી પ્રશ્ન કર્યો, મને કે આ મેં અત્યાર સુધી સાત આઠ ધંધા બદલ્યા, કઈ કોઈ ફાવટ આવી નહી, શાસ્ત્રો પ્રમાણે એમ કે કઈ પણ ધંધો કરીએ ત્યારે એમ કે ગણપતિ દાદા બિહાડવા અને ભગવાનનું નામ લેવું, સ્થાપના કરવી, દેવાવતી કરવી, પછી ધંધો કરવો તો કોઈ વિઘ્નો આવે નહી. પણ કે આ તો ગણપતિ દાદા બિહાડીએ કહેવાય કે નિષ્ફળતા જ મળ્યા કરે છે. ભગવાને મહાદેવજી અમને વચન આપ્યું હતું કે તારું નામ લઈ જે કાર્ય કરશે એના ધંધામાં કે કશા વિઘ્નો આવશે નહીં. હવે તો આ ગણપતિ દાદા સાચા કે ખોટા, કે પછી એ મોક્ષે જતા રે? પણ કે તમે કહો છો કે મોક્ષે જાય, ભગવાન જે મોક્ષ ભગવાન લઈ જાય મોક્ષે જાય એ પછી કઈ કામના નહીં, પછી એમનાથી પ્રેરણા મળે પણ એ પ્રત્યક્ષ મદદ કરી શકે ને, એમ કે મોક્ષે જાય પછી કઈ કામ ના કરીએ કે એમનાથી પ્રેરણા મળે આપણને, પણ આપણું કામ ના કરીએ કે પ્રત્યક્ષ હોય તો જ એમ કે કામ કરીએ કે તમે આવું બધા ભગવાન માં કહો છો તો પછી આ ગણપતિ દાદા મોક્ષે ગયા છે બીજું? અને આપણે જેમ કે હવે ચીરા ચાલુ કરતા આવ્યા છીએ એમ જ ચાલુ રાખવું? એવું બધાય ગણપતિ ની સ્થાપના કરે પણ કામ પત્યા પછી કોઈ યાદ કરતું નથી. આ જે વ્યવહાર છે ને આપણને એમાં આપણી ચૂક થાય છે. અને ધંધામાં માણસની નીતિ અંદર એવી દાન ચોખ્ખી હોય ને તો ગણપતિ ના બેહાડ્યા હોય તોય સરસ રીતે ચાલે. ધંધાની અંદર બીજાને છેતરી ગ્રાહકને જે વસ્તુ જોઈતી હોય એના કરતા બીજી ભરતી વસ્તુ એને પધરાઈ દેવી અને એ ગ્રાહક લઈ ગયા પછી એને કોઈ તકલીફ થાય એ વસ્તુમાં, ત્યારે એનું વેચવા કરતા પણ વિશેષ જે માણસ ધ્યાન રાખે. એવું નહીં કે તમે વસ્તુ વેચી દીધી એટલે પતી ગયો એવું ના જાણો. After sell service is very very important. The ધંધા નીતિ વસ્તુ મુખ્ય છે. તમે જે વસ્તુના પૈસા લો છો એ વસ્તુ તમે એને આપો, તમારી પાસે ના હોય તો એને ના પાડો. ગ્રાહકને દુકાનદાર ઉપર એટલો બધો વિશ્વાસ આવી જાય એને ધંધો કર્યો કહેવાય. રૂપિયા કમાયા એને ધંધો કર્યો કહેવાય નહીં. ગ્રાહકનો વિશ્વાસ જીતે, તમારી દુકાન બંધ હોય ને તો એ ગ્રાહક કોઈ જગ્યાએથી ખરીદે નહીં, પાછો બીજા દિવસે આવી ને તમારી પાસેથી જ ખરીદે. એટલે આ બહુ ધ્યાન રાખવાનું, જેટલી તમારી દાન ચોખ્ખી એટલી ધંધામાં બરકત આવે આવે ને આવે. એટલે પછી એને મને આગળ પાછું બીજો પ્રશ્ન કર્યો, કારણ કે જે નસીબમાં હોય ને એ જ મળે છે. ના, નસીબમાં હોય એ મળે તેથી કે ઘેર ઉઈ રહેવાનું ના, પ્રયત્ન પુરુષાર્થ કરવાનો, પુરુષાર્થ તો કરવાનો છે, એને કીધું પુરુષાર્થ તો કરવાનો છે પણ જે નસીબમાં હશે એ જ મળશે. આપણે જાણ નથી પુરુષાર્થ કરવો જ પડે, નૈમિત પુરુષાર્થ કરવો પડે, નૈમિત પુરુષાર્થ કરવો પડે અને જે પછી બને પુરુષાર્થ કર્યા
પછી જે બને એને નસીબ કહેવાય. પહેલેથી ના બોલાય, પહેલેથી ના બોલાય. તો 9 વાગ્યાની ટ્રેન હોય ને તો 8:30 પહેલા પહોંચવું પડે. પણ તમે ઘેરથી 9 વાગે નીકળો અને કે નસીબમાં મળવાની છે તો મળશે, એવું ના ચાલે. આપણે કેટલા ચોક્કસ રહીએ છીએ, ચોક્કસ રહીએ છીએ ને. તો એવી રીતે ધંધાની અંદર પણ જોવાનું કે બધું બજાર કેટલા વાગે ખુલે છે. એટલે બજાર 9 વાગે ખુલે છે તો આપણે 9 વાગે ખોલવાની અને જોઈએ કે હવે 8 વાગે બંધ થવા આવ્યું તો આપણે બંધ કરી દેવાનું. એટલે આ એક સામાન્ય સૂઝથી માણસે ધંધો કરવાનો. એવું નહીં આવવાનું 8 વાગ્યા જેમ બેસી જવાનું, અને ઘણા તો રાતના 11 વાગ્યા સુધી બંધ નથી કરતા. એટલે અમુક પોતાનું શરીરનું પણ ધ્યાન રાખવાનું, ઘરના પરિવારના બહુ દીકરા ખરા બાળક એનું પણ ધ્યાન રાખવાનું. તમે આ બધું કમાવો છો કોના માટે? તો કે એમના માટે. તો એમના માટે તો કાંઈ પણ નથી તમારી પાસે. ઘેર બાઈ એમની બેઠી હોય પેલો દુકાન બેઠો હોય નાખો માટતો. એટલે આ બહુ ધ્યાન રાખવાનું. આજે માણસ લગ્ન હોય તો ગણેશની સ્થાપના કરે છે, પછી લગ્ન પતી ગયા, બધો વ્યવહાર પતી ગયો, પછી કોઈ દિવસ ગણપતિને પગે લાગ્યા તમે? કે એ ગણપતિ દાદા આ અમારું કામ બહુ સરસ રીતે સુખરૂપ પતી ગયું, લગ્નમાં બધાને આનંદ આવ્યો અને અમારા મન વચન કાયાથી કઈ પણ આપનો અવિનય થયો હોય, કોઈને દુઃખ પહોંચ્યું હોય તો અમે માફી માંગીએ છીએ, અમને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો. આ વ્યવહાર કોઈ કરતું નથી. સ્થાપના કરે, આજે નવરાત્ર આવ્યા, માતાજીની સ્થાપના કરે, નવરાત્ર પતી ગયા, પછી થેન્ક્સ તો કહેવાનું કે નહીં? આપણે વ્યવહારમાં આપણું કોઈ કામ કરે ને તો એને આભાર માનીએ છીએ કે ભાઈ તમારા નિમિત્તે તમારા દીકરાની નોકરી લાગી ગઈ, તમારો ખૂબ ખૂબ આભાર. આખી જિંદગી ભૂલતા નથી એને. અને દેવી દેવતાઓને યાદ કરતા કામ થઈ ગયું તો તમારા ઘેર અમે મળ્યું તો ના. એટલે આ કરવું જોઈએ. અમુક પુણ્યમાં પણ વાપરો છે. લગ્ન જેવો પ્રસંગ હોય તો ભાઈ ગણપતિનું મંદિર હોય તો અહીં 101 રૂપિયા આવ્યા. ચલો 5 થી એવી જ તમારી સ્થિતિ છે કે ભાઈ છેલ્લા પરસાદ જતાવ્યો તમે. અમુક વ્યવહાર હોય આપણે પણ, કારણ કે દેવી દેવતાઓ એ પણ આપણા જેવા જ છે. ફક્ત ભેદ કેટલો છે તો કે એમની પુણ્ય વધારે છે માટે એ સ્વર્ગ ગતિમાં એમની પુણ્ય ભોગવવા માટે ત્યાં ગયેલા છે. એમની પુણ્ય પરવારે એટલે પાછા મનુષ્ય ગતિની અંદર આવી જાય. મનુષ્ય ગતિ સિવાય મોક્ષ નથી. એ દેવી દેવતાઓને મોક્ષ ના થાય. એ મનુષ્ય તરીકે એને જન્મ લેવો જ પડે માટે આપણે બધા કહીએ છીએ અને જાણીએ પણ છે કે મનુષ્ય દેહ એ દેવોને પણ દુર્લભ છે. કેમ કહીએ છે? તો કે આ મનુષ્ય ગતિ જે એવી ગતિ છે કે જેની અંદર વ્યક્તિ એના જૂના કર્મોના ફળ ભોગવે છે અને ભોગવતી વખતે અંદર નવા રાગ દ્વેષ કરે છે અજ્ઞાનને કારણે અને નવા કર્મો બાંધે છે. નવા કર્મો બંધાતા હોય અને જૂના કર્મો છૂટતા હોય તો એ મનુષ્ય ગતિની અંદર જ, બીજી કોઈ ગતિની અંદર નહીં. નરકમાં પાપ ભોગવે છે, સ્વર્ગમાં પુણ્ય ભોગવે છે અને જાનવરો પણ એમના કર્મો ભોગવે છે. એટલે મનુષ્ય ગતિને શ્રેષ્ઠ માનવામાં આવે છે અને આ ચારે ગતિથી ઉપર એ મોક્ષ ગતિ છે.
ગમે એવો પડકાર આવે એના માટે આપણે પોતે જવાબદાર છે. પહેલામાં કહ્યું એ સમજવું પડે એને. જેમ તમારા કોઈ પણ સગા હોય હવે તમને દુઃખ થાય એવું જ કરે છે, બરાબર? તમને મળવાનું ગમતું નથી, એનું મોઢું જોવાનું ગમતું નથી. હવે આટલો મોટો પડકાર છે તો કોઈ પણ વ્યક્તિ આપણી સાથે કઈ પણ વર્તન કરે છે તો એના માટે આપણે પોતે પહેલા જવાબદાર છે. તમને પોતે જવાબદાર છે એટલે પોતે મનની અંદર અંદર એવું અંદર ઉભું થવું જોઈએ કે ભાઈ મારા નિમિત્તે દુઃખ નથી આપવું, એનું કશું ખોટું વિચારાય નહીં આપણાથી. એ તો ઘણા તો અત્યારે કળિયુગમાં મોટા ભાગના બીજાનું ખરાબ થાય એમાં અંદર ખુશી થાય. મોટા ભાગના આવા માલ હોય કળિયુગનો માલ. લુહાર હોય તે એને સોનું ભેગું થાય ને થાય કેમ? કામ જ કીધું છે, એનું કામ જ કીધું છે. અને સોની ને લોખંડ ભેગું ના થાય કારણ કે એનું કામ કીધું છે. એટલે આપણને કોણ ભેગું થાય છે એના પરથી આપણે સમજી જવાનું કે આપણે લુહાર છે કે સોની છે. કેવી કેવી વ્યક્તિઓ ભેગી થાય છે આપણને કારણ કે આપણા કર્મના હિસાબ હશે કે બીજું કઈ હશે એ જોઈ શકે. આજે મારું કોઈ કર્મ એવું હોય તો એ મારે ભોગવવું પડે કે તમારે ભોગવવું પડે? મારે ભોગવવું પડે. મારું કર્મ મારે ભોગવવું પડે, તમારું કર્મ તમારે ભોગવવું પડે. ભગવાનને પણ એમનું કર્મ એમણે ભોગવવું પડે. કોઈ કોઈનું લઈ શકતો નથી, લેવાય જ નહીં, લેવાય નહીં. એટલે અંદર ગમે તેવો પડકાર આવે આપણે અંદર એટલું તપાસ કરવાની રમેશભાઈ કે ભોગવટો કોને આવે, ભોગવવું કોને પડે છે? તમારે ભોગવવું પડે છે કે સામે વાળાને ભોગવવું પડે છે? જેને અંદર ભોગવટો આવ્યો એની ભૂલ છે. બસ આટલું જ જોવાનું. બાકી મન અને બુદ્ધિ તો એને સીધો કરવાનું બતાડશે. મન તો શું બતાડશે તમને? એ સારો હું સમજે એના મનમાં હું એમ જોઈ લઈ, હું એમ બતાવી લઈ, હજુ એ મને ઓળખતો નથી. એટલે જે વેર લેવાની વૃત્તિ ઊભી થાય ને એ મનનું સંભળાય નહીં. આ કળિયુગની અંદર જેટલા સંબંધો છે સગા વાળા બધા એના પાયામાં વેર છે. શું છે વેર? પ્રેમ નથી. ભલે પ્રેમ દેખાતો હોય પણ કળિયુગમાં વેરના પાયા ઉપર બધા સંબંધો રહેલા છે. જ્યાં સુધી તમે અનુકૂળ થાવ છો ત્યાં સુધી તમે સારા છો, પણ જે દિવસે સંજોગો બદલાયા ત્યારે તું કોણ ને હું કોણ? ડાટું જ અંદર તપાસ કરવાની. ભોગવટો કોને આવ્યો આપણે ભોગવવું પડે છે તો એ આપણી પોતાની ભૂલ છે. પણ મન એ બીજાની ભૂલ બતાડશે. મન શું કરશે? આને લીધે હું હેરાન થઉં છું. આ ભાગીદાર એવો મળ્યો કે આ બધો ધંધામાં ઊંધો માર્યો ગયો, પણ આ ભાગીદાર તમને કયા આધારે મળ્યો એ તમે
માલ કયા આધારે ભેગો થયો સમજી જવાનું. આવે તારે
આંચીને ધોવે, પાછા આંચીને મૂકે, લૂછે ધીરે ધીરે. પણ માણસ ને હાચવતા ઘરના જે માણસો હોય, આપણે કાચના વાસણ નું ધ્યાન રાખીએ છીએ અને ફેંકાય ના કરતા. કેમ? એક તળ પડી ગયો પછી હંધાય નહીં, અને હંધાય તો જોવું ગમે નહીં. એટલા બધા સંબંધો છે ને, સંબંધો એ કાચના વાસણ ની જેમ આચરવાના. એ મને અમારા ઘરની અંદર પરિવારમાં આ બહુ કામ લાગેલું. ગ્લાસ વિથ કેર, ગ્લાસ વિથ કેર. તો ધીરે ધીરે શું થાય, પછી મન જુદા થઈ જાય. ઘરમાં રહે ખરા પણ અંદરથી જુદા હોય. શું હોય? અંદરથી જુદા હોય. તમે તમારું કરો, મારા કામમાં માથું ના મારો. તમે ચૂપ બે યોગ્ય. શું કે? અને આપણને કોઈ ઘરમાં પૂછે નહીં તો સમજવાનું, દાદા ભગવાનની કૃપા આપણા પર ઉતરી છે. શું સમજવાનું? બોલતા ને તમે દુઃખ નહીં લેવાનું. ઘણા તો એમાં દુઃખી થાય, કોઈ આપણને કઈ પૂછતું નથી. અને તમે બોલો તો કોઈ સાંભળતું હોય નહીં. તમને લાગે આપણે બોલ્યા પછી થાકીને છેલ્લા શું કે? એમને જેમ કરવું હોય એમ કરે. થાકી જવા એટલે દાદા ભગવાને આ કાળમાં આ જગતની જે વાસ્તવિકતા છે, જગતની જે વાસ્તવિકતા છે એ આપણી સમજ ખુલ્લી કરી છે. કારણ કે એ પોતે પોતાની પત્ની સાથે, બાળકો સાથે, સગાવાળા સાથે, એમના ધંધા સાથે એ પોતે જીવન જીવ્યા છે. માટે આપણા જીવનના પ્રશ્નો શું હોય એમને ખબર હોય. આજે સાધુઓને શી ખબર પડે કે આ માણસો ઘરમાં કઈ રીતે રહે છે? ખબર પડે એમને? ના ખબર પડે. સાધુને એક જ મહિનો પરણાયો હોય ને, જે બીજે દાડે જતો રહે આશ્રમમાં દોડી જાય. આ જ્ઞાનની પરીક્ષા અહીં છે સંસારમાં. જ્ઞાનની પરીક્ષા ક્યાં છે? સંસારમાં. એટલે આ સંસારની પરીક્ષામાં જે લોકો નાપાસ થયા એ બધા સાધુ સંતો થઈ ગયા. કઈ ચિંતા નહીં ને પછી? હે, ચિંતા નહીં. એટલે ત્રણ પ્રકારના આનંદ કયા ભગવાને કયા પ્રકારના આનંદ કયા? ત્રણ પ્રકારના આનંદ. એક બ્રહ્માનંદ, આત્મા જાણ્યો હોય એનો આનંદ, એક બ્રહ્માનંદ. પછી બીજો વિષયાનંદ. વિષયાનંદ એટલે બધા વિનાશી સુખોમાંથી સુખ લે, મજા આવે, મનોરંજન. શું કે? મનોરંજન. એને વિષયાનંદ કહેવાય. એ બે કલાક એક પિક્ચર જુએ તો એને આનંદ આવી જાય, અડધો કલાક સિરિયલ જુએ આનંદ આવી જાય, જરા આઈસ્ક્રીમ ખાય, જરા પાણીપુરી ખાય, વિષયાનંદ. શું કહેવાય? અને ત્રીજો છે ગદ્દાનંદ. કયો આનંદ? ગદ્દાનંદ. કમાવા જવાનું ના હોય, બધા બાપજી બાપજી કરે,
વાણિયાના હોય કે નિશ્યાનંદ ના હોય તો કયો રહ્યો, તો ગદ્દાનંદ જ રહ્યો. બહુ સમજવા જેવું છે. આપણે કોઈની ટીકા ના કરાય, નિંદા ના કરાય, પણ દાદા ભગવાને આ જગતની વાસ્તવિકતા ખુલ્લી કરી. શું ખુલ્લો કર્યો? વાસ્તવિકતા કે આ જગત કેવું છે એને જાણો, અને તમે એવું જીવન જીવો તમારા નિમિત્તે બીજાને સુખ શાંતિ થાય, બીજાને સુખ શાંતિ. પહેલો એક વખત હતો એવો કે બધા પરિવારના ભેગા રહીને જીવતા હતા, અને અત્યારે ભેગું કરીને જીવે છે. કેવી રીતે જીવે છે? ભેગું કરીને. દરેક વહુ ધ્યાન રાખતી હોય મારા ધણીનું વધારે વપરાઈ ના જાય. છે કે નહીં વાસ્તવિકતા? જીવનની વાસ્તવિકતા છે આ. કોઈ પણ પ્રકારની શંકા સંકોચ વગર બધી વાત થાય, પાન નંબર 56 કાઢો. ભૂલો પોતાની જોનારા હશે. કાઢ્યું બધાએ? ચોપી નહીં હોય તો એને આવડશે તમને. ભૂલો વૈજ્ઞાનિક પ્રયોગ થાય છે. આ
જેમ કારમાંથી ગરમ હવા બહાર જાય છે, પરમાણુ બહાર જાય છે અને ઠંડક થાય છે, એવી રીતે આ ગાવાથી ખાલી સાંભળવાથી શાંતિ થશે. તમે ગાઓ નહીં અને ખાલી સાંભળો તો એનાથી શાંતિ થશે, પણ તમે ગાશો અને સાંભળશો તો અંદર શાંતિ થશે અને સુખ વધશે. અને જ્યારે તમને અંદર સુખ હોય ને તો તમારી હાજરીમાં બીજાને સુખ થયા વગર રહે નહીં. આપણે અત્તરની દુકાનમાં જઈએ, ભલે અત્તર લઈએ નહીં પણ સુગંધ તો આવે કે ના આવે? એના જે પૈસા આપવાના છે બધા એના જેવું છે. ગાજો બધા ભૂલો માલિકી ભા નથી
પીલા ના આયા, પીલા મળવા ના આયા, પેલો ના આવ્યો, પેલી ના આવી, તો ફરિયાદ કરે છે અમારી પડી જ નથી. એ ઘેર બેઠા બેઠા પાછળ અંદર નોંધ રાખે, હા નતો આવ્યો, પેલો નતો આવ્યો. એટલે બીજાના દોષ દેખે છે, બીજાની ભૂલો અને દેખાય છે, એટલે અંદર હોળી ચાર્યા જ કરે, હળગ્યા જ કરે. અંતરદા કહેવાય. શું કહેવાય? આ કળિયુગમાં તે ઓછા સુખો છે, એટલા બધા સુખ છે. તમે જુઓ એના ઘરમાં જાઓ, એના ફ્લેટમાં જાઓ, એટલા બધા સુખ છે. અને આરામ ખુરશી માં જણે વાણ ડૂબી ગયા હોય એવી રીતે બેઠો હોય, કહેવાય આરામ ખુરશી. શું કહેવાય? આરામ. ભાઈ આરામ બેઠો હોય નહીં, અને સોફા તો એટલા સરસ બનાવ્યા હોય પણ બેહવાનો ટાઈમ હોય નહીં, દોડતો જ હોય, ઉઠ્યો નથી કે દોડ્યો નથી. અત્યારે ખરી પુણ્ય જે ઘરમાં નોકરો છે ને, નોકર ચાકર રસોઈયાઓ, એ ખરી પુણ્ય ભોગવે. એ તમારે એસી ચાલુ કરી એને જમીને ઉઈ ગયા હોય બધા શાંતિ, પ્લસ એ બાર તડકામાં ફરતા હોય કમાવા. એટલે કે જે બીજાના દોષ દેખે છે ત્યાં સુધી જીવતી હોળી, જીવતી હોળી કયું છે આ? તો થોડી તમને બે તો ખબર હશે, પેલા પાનની દુકાને પાનના ગલ્લા વાળા કાથી સળગાવી રાખતા, બીડી પીવા માટે રાખતા ને, એ કાથી સળગાવી રાખી હોય હે, બસ જે આવ્યો હોય બીડી મેલી અને કાથી થી સળગાવી ને હેડતો થાય, રોપ થઈ પાછો રોપ થઈ થાય. અને હવે તો એવી રીતે આ જીવો અને અંદર નિરંતર કાથી હળગ્યા જ નથી હોય. અત્યારે બહાર નથી હળગાવતા, અંદર હળગી જાય. શું હળગે છે? અંતરદા કહેવાય છે. શું કહેવાય છે? અંતરદા. અંદર પડ્યા જ કરતો, અંદર પડ્યા જ કરતો. જે સુખ છે એને પણ એ ભોગવી શકતો નથી. 10 લાખ ની એફડી કરાય છે એનો આનંદ આવતો નથી. પેલો 50,000 મને પાછા આપી ના ગયો એ એને યાદ કર્યા કરો, એનું દુઃખ છે. 50,000 પાછા નથી આવતો, ઉછીને લઈ ગયો છે એનું દુઃખ છે. 10 લાખ બેંકમાં બેલેન્સ છે એનું સુખ નથી. આવી પુણ્ય લઈને આવેલા છે. બોલો, હું મારી વાત કરું, તમારી વાત ના થાય. મારી વાત કરું, જે રૂપિયા છે એનો આનંદ આવતો નથી, પણ જે પાછા આપવા નથી આયા એનું દુઃખ છે. છે કે નહીં? ફરીથી થાય નહીં દેવો, ફરીથી થાય નહીં દેવો, સદા જાગૃત હોય ભગવાન, સદા જાગૃત હોય ભગવાન. Oh,
સૂર્ય ને કોઈ આવી હાથમાં લાવીને બતાડે ને તોય માનતા નહીં. અને આ ભોગવે તેની ભૂલ આ જે સૂત્ર છે ને એ ગુરુ ના હોય તોય એ મોક્ષે જાય. કેટલું બધું રહસ્ય આની અંદર મૂકેલું છે. ભોગવે તેની ભૂલ, જેને ભોગવટો આવ્યો, જેને ભોગવવું પડે છે, પછી મનથી પણ હોય, વાણીથી પણ હોય અને શરીરથી પણ હોય, ભોગવવું પડે છે, તો એ પોતાની ભૂલ છે. આવું જો એ સમજે તો એ ભગવાન થવાની શરૂઆત થઈ જાય. પણ આપણે શું કરીએ છીએ, જે નિમિત્તને આધારે આપણે ભોગવવું પડે છે એની ભૂલ આપણે જોઈએ છીએ. આપણે કરીએ છીએ શું, બીજાના લીધે હું દુઃખી છું એવું માનીએ છીએ. ઘણા તો એટલે બધી કે આ ઝાડ થી અમારે ઘરમાં બહુ આવી નહીં કે એ મોર પાકી છે, ઝાડ થી અમારી કસાતે ટીકે આવું કે છેલ્લા ગ્રહો ને કે તમારું જોવાનું. પણ લોકો લાલચુ છે, લોકો કેવા છે, લાલચુ. એટલે દાદા ભગવાન છે ને એમને બધા ભેગા થયેલા જ્યોતિષીઓ સમજણ પડી ને. એટલે દાદા ભગવાન શું કે હું તેના ચંપલ જોઈ લઉં, ચંપલ ઉપરથી સમજી જવું કે એનું ભવિષ્ય કેવું છે. અડધા ચંપલ હોય એના હે, અડધા ચંપલ પગમાં પહેરેલા હોય, હવે એનું ભવિષ્ય જોતો ના હોય તો તમારું હું જોવાનું છે. હકીકત કહું છું તમને, જ્યોતિષ પાસે ના જતા એવું નથી કેતો, એ તો જવું પડશે. શું છે, પણ સમજી જવાનું કે આપણા કર્મનું ફળ કોઈ બદલી શકવાનું નથી. એ રામચંદ્ર ભગવાનનો જીવતો જાગતો દાખલો છે. એ મોટા દાડા વાળા જ્યોતિષીઓ કાલે સવારે રામચંદ્ર ભગવાન અયોધ્યાની ગાદી પર બેસશે અને રાજા થશે. તે બીજે દાડે તો જંગલમાં જવાનું આવ્યું, વનવાસ. શું જાયું, પણ એમણે કોઈની ભૂલ જોઈ નહીં, કોઈની ભૂલ જોઈ નહીં. પણ એક જ્યોતિષ બીજી દાડે દેખાયા નહીં. અયોધ્યાના રાજા બનશે કહેતા હતા, એક બીજે દાડે દેખાયા. એટલે આને કર્મનું ફળ કહેવાય. શું કહેવાય, કર્મનું ફળ. ખરો વનવાસ તો લક્ષ્મણ ની પત્ની નો કહેવાય, ઉર્મિલા. એને કોઈ યાદ જ નથી કરતું. સીતા તો હારી ત્રણ સાસુઓ થી છૂટી, ત્રણ સાસુઓ ની જોડે રહેવું એના કરતા રામ જોડે રહેવું આ રૂપે. એટલે કે વનવાસ ના કહેવાય. વનવાસ તો મહેલમાં રહી પત્ની માટે, પતિ વગર જીવન જીવવું એ બહુ મોટો વનવાસ થઈ જાય.
પણ ના શકીએ. બહેનોને ખબર પડે તારો પતિ હોય ને એના વગર ને રહેવું હોય તો મોટો વાસ છે. એટલે જગત એ બીજું કશું નથી, આપણા કર્મ નો ભોગવટો છે, માટે કોઈને દોષ દેવા જેવો નથી. કોઈને દોષ દેવા જેવો નથી. અને જયારે આપણને એ સમજાશે કે ભોગવે તેની ભૂલ, ભોગવટો મને આવ્યો છે, માટે બીજાની ભૂલ હોય નહીં. ડોક્ટરે આપણને ઇન્જેક્શન આપ્યું, અને આખી રાત આપણને ઇન્જેક્શન દુખ્યું, તો આપણે ડોક્ટરને કેટલા બધા આશીર્વાદ આપેલા હોય. ડાક્ટર તો ઘસ ઘસા ઊંઘે છે, અને આ પુણ્યશાળી આખી રાત ચાલે છે. ઇન્જેક્શન તો 25 જણાને આપેલા છે, અને આ પુણ્યશાળીને જ આખી રાત દુખે છે. ના ખબર પડે ભોગવવાનું કોને આવ્યું, ડાક્ટર ને આવ્યું કે આપણે આવ્યો. પણ આ તો જોજો આપણે, પણ એ ડાક્ટર નિર્દોષ દેખાય ના દેખાય, એટલે નિમિત્ત ને બચકા ભરે છે. કર્મ આપણું છે, બીમાર આપણે પડ્યા એટલે આપણે આપણું કર્મનું ફળ ભોગવવાનું છે. અને આવો ડાક્ટર ભેગો થાય ભાગ્યશાળી, અને આપણને ઇન્જેક્શન આપે અને આપણને દુખે. જો ડાક્ટર એવું ઇન્જેક્શન આપતો હોય તો 25 જણને દુખવું જોઈએ ને? 25 જણ ઇન્જેક્શન આપે છે, 24 જણા ઘસ ઘસા ઊંઘે છે. આ પુણ્યશાળી એકલા જાગે. સમજાયા? ભોગવે તેની ભૂલ. તો મારે પોતાની વાત કરું, જ્યાં જ્યાં આપણને ભોગવવું પડે છે ત્યાં આપણે હંમેશા બીજાની જ ભૂલ જોયેલી છે, અને માટે દુઃખ વધે છે, અશાંતિ વધે છે. કેમ? તો કે બીજાને લીધે હું દુખી છું, મારા કર્મને લીધે હું દુખી છું એવું સમજતા નથી. અરે ગોદા તો એવા માર્યા હોય, પેલો મરી ગયો હોય, સ્મશાનમાં ભરતો હોય, તો ત્યાં પેલો વાહડો લઈને ગોદો મારે. મારા બેટા બહુ બધાને હેરાન કરે છે કે બે વાહડો વધારે મતલબ મરી ગયો છે, હવે શું છે? ક્યાંય બે ગોદા મારે વધારે જીવતા ને મારે, મેં તો જોયેલું છે. સાચી વાત થોડી વાત બોલો, હે મરેલા મારો ચિંતા તો છોડતા હોય. રાખે તકલીફ થઈ બાપા કાઢો.
અને સ્મશાનમાં તો વૈરાગ આવી ગયા છે સાહેબ, થોડી વાર તો થોડી વાર હવે આવી જાય ને આવી જાય હે, શું આ જીવન શું છે એવું થઈ જાય આપણને. માણસ જયારે પોતાના મૃત્યુને યાદ કરે ત્યારે એના જીવનમાં બહુ મોટી ક્રાંતિ થતી હોય, બહુ મોટી ક્રાંતિ થતી હોય છે. મૃત્યુ એ આખું જીવન કેવું જીવ્યા આપણે એનો સર્વૈયું આવે છે. શું આવે છે? સર્વૈયું. જેમ દિવાળી આવે તો આખું વર્ષ શું ધંધો કર્યો એનું સર્વૈયું આવે, એ મૃત્યુ એ પણ સર્વૈવ છે. ભોગવે તેની ભૂલ, ગમે ત્યારે આપણે કઈ પણ જોવું હોય કે એમાં ભૂલ કોની, તો કે ભોગવડો કોને આવ્યો એની ભૂલ. પતિ પત્નીમાં કઈ બોલવાનું થાય, ઝઘડો થાય, મન દુઃખ થાય, આવ્યો પછી રાત્રે સુવા માટે જાય તો હવે ઊંઘ કોને નથી આવતી એની ભૂલ. બીજું કશું જોવાનું નહીં આવે. ઊંઘ કોને નથી આવતી એની ભૂલ. ભોગવે તેની ભૂલ. આપણી ભૂલ વગર દુનિયામાં કોઈ એવું નથી જે આપણને દુઃખ દઈ શકે અને સુખ દઈ શકે. ભગવાન આપણો ઉપરી નથી. આપણે જે ભૂલો કરી છે એ ભૂલો આપણી ઉપરી છે. તો વગર કામના બધા ભડકાઈ માર્યા, ઉપર છે ઉપર છે. ભગવાન ઉપરી નથી. આપણે જે ભૂલ કરીએ ને એ આપણી ઉપરી થાય છે. બહુ ધ્યાન રાખો. આ માણસ પાપ કરે છે ને ત્યારે બહુ હસે છે, બહુ હસે, બહુ ખુશ થાય. જયારે ભોગવવાનું આવે છે ને ત્યારે રડે છે. ત્યારે કોઈ સાંભળનારું ના હોય, કોઈ ના હોય. પાપ કરતા જેને બીક લાગે છે, ડર લાગે છે, એ બહુ મોટું જ્ઞાન છે. મોટામાં મોટું જ્ઞાન કયું? કે માણસને પાપ કરતા, કોઈને દુઃખ દેતા અંદર વિચાર પણ ના હોવો જોઈએ. પાછું આવવાનું છે, તૈયારી રાખજો. તારે આપો છો પણ એ પાછું આવવાનું છે, એ ધ્યાન રાખજો. આ સમજવા માટે છે. જગતની ભાષા કેવી છે જેના લીધે આપણને દુઃખ પડે છે એની ભૂલ જોઈએ છે. આ જગતની ભાષા છે અને જગતની ભાષા એ ભ્રાંત ભાષા છે અને એ સંસારમાં ભટકાવે છે, ભટકવું પડે છે સંસારમાં. અને ભગવાનની ભાષા છે અને ભગવાનની ભાષામાં બીજું કશું જોવાનું નહીં, કોઈ કાયદો જોવાનો નહીં, કોઈ નિયમ જોવાનો નહીં. ભોગવે ઘરની અંદર ડઝન ક પ્રકારી હોય એના પડ્યા અને તૂટ્યા તો એકબીજાના મોઢા આમ જોઈ લેવાનું. કોને અંદર દુઃખ થયો
ઇન હોલ. અંદર તરત કેલ્ક્યુલેટર ચાલુ થઈ જાય, કેલ્ક્યુલેટર બહાર નથી અંદર છે. કેલ્ક્યુલેટર કઈ છે? અંદર છે. 50 રૂપિયાના એક કપ રકાવી હતા 12 50 60 600 રૂપિયા જલ્દી અંદર આટલું ઓછા અંતર અંદર કેલ્ક્યુલેટર ગણાઈ જાય. ગણાઈ જાય ના ગણાઈ જાય? હે ગણાઈ જાય ને. બુદ્ધિ અંદર જે બુદ્ધિ છે ને એ બધો નભો ફોર નભો ફોર બતાયા જ કરે નિરંતર. રિક્ષામાં જઈએ તો 80 રૂપિયા થાય, શટલિયામાં જઈએ તો 20 રૂપિયા થાય અને બસમાં જઈએ તો 10 રૂપિયા થાય. અને આપણે તો બહુ વહેલા છે, ચાલી ના પણ નજીક જ છે. આ જે આપણને અંદર બતાડે છે એ બુદ્ધિ છે. શું છે? ચાલતા જઈએ તો 10 બચી જશે. આપણો વકીલ આપણી ભૂલ બતાડે, આપણી ભૂલ બતાડે તો એ બુદ્ધિ છે ને એ આપણો વકીલ છે. વકીલ નો ધંધો શું? બુદ્ધિ. વકીલ નો ધંધો શું? એ બુદ્ધિ વેચે છે. અને વેચ્યા એ શરીર વેચે છે. જેમ વેચ્યા કોઈની હોતી નથી એમ વકીલ પણ કોઈનો હોતો નથી. તો તમને એવું લાગે ને, તમને એવું લાગે આપણે વકીલ કર્યો 50,000 રૂપિયા આપ્યા, પણ તમારા સામે વાળા એ એને 1,00,000 રૂપિયા આપ્યા હોય, તારે કશું કરવાનું જ નહીં. કે હવે એ 50 વાળાનું ધ્યાન રાખે કે 1,00,000 વાળાનું ધ્યાન રાખે? સમજી જાઓ ને ભાઈ. એટલે દાદા ભગવાને કહેવું પડ્યું બન્યું તે ન્યાય. શું કહ્યું? એક ભાઈ ને બધી મિલકત મળી ગઈ, બીજાને કશું મળ્યું નહીં. તો કે આ કુદરતે ન્યાય કર્યો છે. કોઈ ન્યાય કર્યો છે? આ આપણા વાળા બધા બધા વકીલો હોય ને પાછા પેલા ચડાવે. એટલે તું બેહી શું રહ્યો છું? આ તારા બાપાની મિલકત છે, આમાં તારો અડધો ભાગ હોય. અને જે કેસ ચાલે 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 એ બે જણા ભૂલી જાય સેના માટે લડતા હતા આપણે. આપણે આપણી જે બુદ્ધિ છે ને એ આપણી અંદર વકીલ છે. એટલે આપણી જે ભૂલ થાય એ વકીલ આપણી ભૂલ બતાડે નહીં. ઉપરથી વકીલ શું કે? બધા આવું જ કરે છે. વકીલ શું કે? બધા આવું જ કરે છે. આપણે એવું જ કરવાનું. આવું ના કરીએ ને તો ચાલે જ નહીં. આવું વકીલ આપણે અંદર સમજાવે આપણે. અને જજ એ પોતે પાછો, જજ પણ પોતે, એટલે ચુકાદો પોતાની તરફેણમાં જ આવે. આ બરાબર છે. આવું થાય હોય છે ને ધંધા જૂઠું ના બોલીએ તો ધંધો થાય જ નહીં. ગણપતિ શું કરે
જૂઠું ના બોલ્યું ધંધો ના થયો આવું કોઈ કર્યું તમને? એટલે એની પોતાની લાનત જ ચોખ્ખી નથી અંદર, પછી ધંધામાં કઈ બરકત આવે? ગ્રાહકોને છેતરે એને બધું હોશિયાર માને. હું ધંધામાં એટલો બધો હોશિયાર છું કે મરી ની અંદર પપૈયા નથી આવી જાય. બોલો, આજે કઈ વસ્તુમાં ભેળસેળ નથી એ મોટો પ્રશ્ન છે. દવાની અંદર ભેળસેળ આવી ગઈ સાહેબ, હદ થઈ ગઈ. આ કળિયુગમાં હદ થઈ ગઈ. અને કોઈ ઓળખી તો હોય તો એને કહેજો, અલ્યા આ જનાવરમાં જવાની તૈયારી કરે છે તો આપણે બળદ જોઈએ કે ના જોઈએ? ખેતરમાં કઈ લાવવાના? ત્યાં ભેળસેળ વાળા કદાચ બળદ થવાના. પછી આપણે બધું લખીએ ખરા, ભલે પધાર્યા, સુસ્વાગતમ, માતૃ કૃપા લખી છે ને, માતૃ છાયા લખે, પણ એમાં માતૃ નો પડછાયો પડ્યો ના હોય. લખે ખરે માતૃ છાયા, શું લખે? માતૃ નો, માતા નો પડછાયો ઘરમાં પડ્યો હોય ત્યારે ગૈડા માણસ તો ગમતા નથી. હું ખોટું કઉ છું? ભાઈ અમે ઘરમાં જ રહીએ છીએ કે જંગલમાં થોડા રહીએ છીએ? જીવનની વાસ્તવિકતા છે. આજે દાદા ભગવાને જીવન કઈ રીતે જીવવું, કઈ રીતે ખાવું, કઈ રીતે બેસવું, હરવું કરવું, બધું એમણે આપણને શીખવાડ્યું છે. એમણે આ રીતે તમે જીવન જીવો તો સુખ સુખ અને સુખ, અને તમે જ્યાં જાઓ ત્યાં પણ બીજાને સુખ થાય. એમણે કઈ મોટી મોટી શાસ્ત્રોની વાતો નથી કરી, એમણે પોતે જીવ્યા, પોતે જીવન જીવ્યા અને જીવીને આપણને બતાવ્યું. એટલે આપણા મનની અંદર જે બી ગ્રંથિ હોય ને કે ભાઈ આ તો આપણે સંસારીઓનું કામ નહીં, આ તો સાધુઓનું કામ, આ તો સંતોનું કામ, આપણું કામ નહીં, આપણે તો સંસારી રહ્યા, એટલે એ જે આખું માનસિક ડિપ્રેશન હતું આપણું, એ ડિપ્રેશન કાઢી નાખ્યો અને એ પોતે સંસારી રીતે જીવ્યા, નિરંતર આત્માના ધ્યાનમાં રહ્યા અને જીવીને બતાવ્યું. એટલે આપણને પણ એક ઉત્સાહ, એક સપોર્ટ મળે કે આપણે પણ એ રીતે જીવી શકીએ છીએ. અને આપણે આપણા ઘરની અંદર ઘરની વ્યક્તિઓને જો સુખ નહીં આપી શકીએ તો તમને બીજા કોને સુખ આપવાના? દાદા ભગવાન એવું સમજતા. જો બધી વાત કરો તમે કાગળમાં લખીને પણ લવાય, શાંતિથી જયારે ટાઈમ મળે શાંતિથી પ્રશ્નો લખી લાવવાના. તમારી કોઈ સમજ હોય કે ભાઈ હું આ ધર્મની અંદર જઉં છું, મારી આવી સમજ છે કે શું છે, બરાબર છે નથી બરાબર, બધી વાતો થાય. ભોગવે એવું નહીં કરવાનું,
અંદર સમજવાનું અને એ વડીલની આપણે સેવા કરવાની. મારો પોતાનો અનુભવ તમને કહું છું, વડીલોની સેવા હાર્ટી કરનાર માણસ સંસારમાં ક્યારેય દુઃખી હોતો નથી. ઘણા લોકો કહે છે અમારા પેઢીઓના આશીર્વાદથી અમે જીવીએ છીએ. પેલા એવા માણસો ચોખ્ખા માણસો હતા સાહેબ, ઘરના ખર્ચા ખર્ચી અને કોઈની જોડે ઝઘડો થયો હોય ને તો એનું સમાધાન કરાવડાવે, ઘરનું જમાડે. અત્યારે તો ના લડતા હોય તો લડાવા જાય એવા છે અને મજા આવે પાછી. બહુ આભાર આ વાત કરતો તો અંડે આવે સીધો થયો એ થવાનો છે કે શું બોલે બાજા અંદર ખુશ થાય. બહાર તો બોલે બહુ ખરાબ થયો, સારો હતા ભાઈએ આમ કર્યો તેમ કર્યો, આમ બહુ ખરાબ થયો, અંદર ખુશ થતો આવી દુનિયા છે. હામે મળે તો કેમ છો, બહુ દાડે મળ્યા, મજામાં છો, સારું વાર પછી અંદર હા ભાઈ કેમ કેવો બુદ્ધિ સ્વીકારે નહી એકદમ. બુદ્ધિ એ જગત ની ભાષા જાણે છે. કઈ ભાષા જાણે છે? અને ભગવાનની ભાષા એ જુદી છે, એ બુદ્ધિ થી ઉપરની વાત છે. તમે જોજો જેટલા ભગવાન થયા, તમે ભગવાનના ચરિત્રો જોજો, મહાવીર સ્વામી હોય, નેમિનાથ ભગવાન હોય, કૃષ્ણ ભગવાન હોય, રામચંદ્ર ભગવાન હોય, ઈસુ ખ્રિસ્ત હોય, કોઈ પણ હોય, જ્યારે જ્યારે એમને ભોગવવાનો આવ્યો ત્યારે એમણે કોઈની ભૂલ જોઈ નથી, કોઈની ભૂલ નહીં. તો આપણે બધા જ ભગવાનના ચરિત્ર ઉપરથી આટલું સમજવાનું છે કે જ્યાં જ્યાં આપણને દુઃખ પડે છે અથવા આપણને એવું લાગે છે કે હું બહુ દુઃખી થઈ ગયો, ત્યાં ધીરે એને કહેવાનું, ભાઈ આ તારા કર્મનું ફળ છે, કોઈ દુઃખ આપનારું છે નહીં અને સુખ આપનારું નથી. જે કંઈ પણ છે એના માટે આપણે પોતે જવાબદાર છે. યુ આર ઓલ એન્ડ સો રિસ્પોન્સિબલ ફોર યોર સેલ્ફ. જો કોઈ રસ્તો આ સંસારમાંથી છૂટવાનો નથી, એક જ રસ્તો છે. બીજાની ભૂલો જોઈને, બીજાના દોષો જોઈને આટલા વર્ષોમાં અનુભવ થઈ ગયો, હવે પોતાની ભૂલ જોઈને છૂટી જાઓ, છૂટી જાઓ. તમે મારા કરતા મોટા છો, વડીલો છો, તમારા અનુભવો મને કામ લાગે. ચાલો એક પદ લઈએ પાછા, ત્યાં સુધી પ્રશ્ન પૂછજો બધા. આ તો વાનગીમાં બધું જોઈએ, એટલું ઘી પીપી કરો તો ના ચાલે. ઘી સારું છે પણ એટલું ઘી થોડું પીવાય ના
સંજોગમાં જાજુ કરી પાન નંબર 42 ચોગળ બગળ સતજુગમાં જાજુ કરી સુરતાલ હોય મધુર આશ્ચર્ય છે
સંસારી વેશે હાજરીમાં એમની ભક્તિ થવી, એમની પૂજા થવી, this is the 11th wonder of the world. How ક્યારે બન્યું નથી? જેટલા ભગવાનો થયા એ બધા ભગવાનોએ ગાળો ખાધી છે લોકોની, અને મર્યા પછી પૂજાયા છે. કારણ કે આપણે બહુ શોખીન છીએ મૂર્તિ આગળ માથા પછાડવાના. આપણે બધા શોખીન છે, આનો શોખ બહુ છે બધાને. જીવતા હોય એની કશી કિંમત હોય નહીં. કે પછી બાપાનો મોટો ફોટો બનાવે, સોનેરી ફ્રેમ લાવે અને એક સુખડનો હાર પહેરાવી દે, જય શ્રી કૃષ્ણ. જીવતા પહેરાયો હોત અને પગે લાગ્યો હોત તો તારા બાપના કેટલા આશીર્વાદ મળે. પછી શું કરવાનું? એટલે કે છે કરજ માથે તારે બહુ ગોલ ગોલ કરે તો ના
રજૂઆત કરે. પેલી વહુ કે બા આ એટલી એક વાર દસ વાર સાંભળીને હવે બંધ કરો. પછી કે મારું કશું સાંભળતી જ નથી. કેટલી વાર સાંભળે બાપા, કેટલી વાર સાંભળે. વાદ ને વિવાદ થી અહંકાર રાજે છે. વાદ ને વિવાદ થી અહંકાર રાજે છે. વાદ વિવાદ એટલે શું? કોઈ કોઈની વાત સમજવા તૈયાર નથી. હું કહું એ તમે સાંભળો, તમારું નહીં, તમારું ચલાવો નહીં. કે રસ તાપ વધે ત્યારે જીભડી બંધ રાખવી. રસ તાપ વધે ત્યારે જીભડી બંધ રાખવી. સતજુગમાં જાજુ કરી સુર તાલ હોય મધુર. સતજુગમાં જાજુ કરી સુર તાલ હોય મધુર. ગળ જગમાં દેવીને પ્રાર્થના કરીએ અને પૂછ એની મળે તો ઉકલી જાય.
હિસાબ છે આ એ સમજવાનો છે કર્મોનો હિસાબ ને તો ભય પેહી જાય પાછો મા બાપોને તો આ લોકો નાહી જશે એના કરતા આગળ હાચવો ભાઈ આપણે ખ્યાલ આવ્યો આ લોકો નાસી જાય એના કરતા આપણે આગળ હાચવો અને ક મને રાજી ખુશી થી પૈણાવો આ બધી આ જીવનની વાસ્તવિકતાઓ હું તમને કહું છું એટલે હવે આ જે ઉંમર થઈ છે ને એ આપણા કલ્યાણ કરવાનો સમય પાકી ગયો છે બીજાનું તો બહુ કર્યું હવે આપણું ક્યારે કરવાનું જે આપણી જોડે આવે એટલે આ લખ્યું રામ ઢોલ સંગે બોંગો પરદેશી તાલ જોડે આપણે એ તાલ દેવા તાળીઓ વગાડવી ઉપાધિ નામ્યું જીયમે પેસિયા પછી શુભો ઉપાધિ નામ્યું જીયમે પેસિયા પછી શુભો દાદા ભગવાન આ જે જગત છે ને જગત એને શું કહ્યું આ જગત એ ઉપાધિનું મ્યુઝિયમ છે આપણે જે મ્યુઝિયમ જોવા જઈએ એની અંદર એ વસ્તુ હોય આપણે કોઈ રાજાનું મ્યુઝિયમ જોવા જઈએ સંગ્રહાલય કહે છે ને એ રાજાનું મ્યુઝિયમ જોવા જઈએ તો બધી અંદર રાજાની વસ્તુ હોય રાજા જે ટોપો પહેરતા હતા હોય ટોપો હોય જે ડ્રેસ પહેરતા હતા તલવાર હોય ભાલા હોય પણ મ્યુઝિયમ એને કહેવાય કે આપણે અંદર જઈને બધું જોવાનું હોય બસ ખાલી અંદરથી કશું લેવાનું નહીં એનું નામ મ્યુઝિયમ અને લો તો શું થાય પેલો બહાર નીકળવાના છે ચોકીદાર હોય ને એ બહાર નીકળવા દે નહીં એવું દાદા ભગવાન કહે છે આ જગત એ ઉપાધિનું મ્યુઝિયમ છે એટલે ઉપાધિ ના આવે તો નવી લાવવી જોઈએ આજે શાંતિ કેમ છે ઉપાધિ જે બહારથી આવે ને બહારથી જે આવે એને ઉપાધિ કહેવાય અને અત્યારે કળિયુગમાં તો શરીર તો બધા સરસ જ હોય હે કળિયુગમાં બધા શરીર સારા હોય કઈ ને કઈ વ્યાધિ કહેવાય કોઈને કમર દુખતી હોય કોઈને પગ દુખતા હોય હે કોઈને પેટમાં માથું દુખતું હોય બધું હોય એની પાસે છે શું બિચારા પાસે તો હું ત્યાગ કરવાનું કહું કૃપાથી કામ થઈ જાય ગુરુ કૃપા એ આ વર્લ્ડમાં ઊંચામાં ઊંચી વસ્તુ છે ગુરુ કૃપા બાકી તમે ગમે એટલી સાધના કરો ગમે એટલા મારા ફેરવો ઉપવાસ કરો ત્યાગ કરો તપ કરો જપ કરો પણ એ સગળી પાસે બેઠા હોય એટલા સમય ઠંડી લાગે નહીં ઉભા થયા કે હતા એના એ જેવું છે એટલે કૃપાનો માર્ગ છે આ કારણ કે આ કળિયુગના પૂઠિયા વ્યાધિ અને આદિ આદિ વ્યાધિ ને ઉપાધિ આ મ્યુઝિયમમાં ત્રણ વસ્તુ બધાને હોય હોય કે ના હોય લોહા મારવા પડ્યા હોય
પુસ્તક ખાતા હોય બે છોડી પૈણાઈ નાની બાકી રહી છે એટલે મરવાનો વખતાયો તારા પૈણા આવે માનસિક દુઃખ આજે કયુગમાં સૌથી વધારે માનસિક દુઃખો છે આજે શરીરના રોગો થાય છે બધા એનું મૂળ કારણ શું છે કે માનસિક કઈ ને કઈ દરેક ને અંદર માનસિક ચાલતું હોય માનસિક ચાલતું હોય આખા વર્ષનું અનાજ ઘરની અંદર ભરેલું હોય તો એ મોહ ચિંતા કરતો હોય મારું શું થશે એટલે શું થવાનું છે આખા વર્ષનું અનાજ ઘરમાં ભરેલું છે મશીનરીમાં આંગળી ન ઢાળવી મશીનરી
શક્તિ આપો સમસ્ત વિશ્વના જીવો સમસ્ત